નમસ્કાર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, યુનિટ નંબર 2, વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર માનવ વિકાસ આંકની શરૂઆત કરી હતી. માનવ વિકાસ આંક એટલે શું, એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, સામાન્ય રીતે એની મુખ્ય બાબતો કેટલી હતી, કઈ કઈ હતી, એમાંથી એક એક માર્કના જે પ્રશ્નો પૂછાય છે એના વિશે આપણે ચર્ચાઓ કરી હતી. આજના દિવસે આપણે માનવ વિકાસ આંકમાં આગળ વધીએ છીએ, જેની અંદર માનવ વિકાસ આંક એમાં કેટલાક દેશોની આપણને માહિતી આપેલી છે. ગણતરી કરીને આ દેશોનો ક્રમ શું રહેલો છે, એનું અપેક્ષિત આયુષ્ય શું રહેલું છે, આ બધી બાબતો છે એક પછી એક કોષ્ટકની અંદર જોતા જઈએ છીએ. તમારી સામે જે માહિતી રજૂ થાય છે એની અંદર સૌથી પહેલા આપણે ધ્યાન આપીએ છીએ, જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે. ઓકે, વર્ષ 2015 માં માનવ વિકાસનો અહેવાલ HBR રજૂ થયો, કે 2015 ની અંદર આ માહિતી રજૂ કરવામાં આવી છે. તેમાં વર્ષ 2014 માં વિશ્વના દેશોની માનવ વિકાસ આંકમાં સ્થિતિ શું હતી તે પુસ્તક પાન 25 મુજબ, એટલે કે પાના નંબર 25 મુજબ આપેલું છે અથવા તો અનુસૂચિ દર્શાવે છે. અંક છે એ 2014 માં ગણતરી કરવામાં આવી અને રજૂ ક્યારે થયો, 2015 માં. ખાસ ધ્યાનમાં રહે, બરોબર, આ એક બાબત અગત્યની છે, જાણવા જેવી છે. 2014 માં છે ગણતરી થઈ અને રજૂ ક્યારે થયો, 2015 માં રજૂઆત કરવામાં આવી છે. ઓકે, તો સૌથી પહેલા આપણે એ કોષ્ટક વિશે માહિતી મેળવીએ છીએ. કોષ્ટક છે આપણને આપેલું છે વર્ષ 2015 માં જે માનવ વિકાસ આંકની સ્થિતિ હતી એ સ્થિતિ શું હતી, તો કે કેટલાક દેશો આપેલા છે જેમાં HDI 2014 માં એનું મૂલ્ય કેટલું હતું ને એનો ક્રમ કેટલો હતો. હમણાં આપણે જોયું હતું ને ભારતનો ક્રમ કેટલો હતો, કે 130, અને એનું મૂલ્ય હતો કે 0.609. તો એ શું છે, મૂલ્ય અને ક્રમ છે. એની માથાદીઠ આવક કેટલી હતી, બરોબર, જેને આપણે વ્યક્તિદીઠ અથવા તો ટકલાદીઠ આવક કહીએ છીએ, એ વ્યક્તિદીઠ અથવા તો માથાદીઠ આવક કેટલી હતી એના વિશેની માહિતી આપી છે. ભારતની કેટલી છે એ માહિતી પણ આપણને આપેલી છે. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય કેટલું હતું, તો કે એટલે કેટલું જીવે છે, તો એના વિશેની માહિતી આપણને આપી છે. એની અંદર જોઈએ છીએ અભ્યાસના અપેક્ષિત વર્ષો કેટલા છે, એટલે કે અભ્યાસ હકીકતમાં કેટલા વર્ષો છે અપેક્ષા રાખે છે ભારત દેશ, કોઈ પણ કે ભાઈ 18 વર્ષ એટલે ભણવું જ જોઈએ, પરંતુ હકીકતમાં વાસ્તવના વર્ષો કેટલા છે, તો એના વિશેની માહિતી એ આપણે પછી એક જોઈએ. ઓકે, તો સૌથી પહેલો દેશ, મિત્રો આ કોષ્ટક આખું તમારા માટે અગત્યનું છે, આ આખું કોષ્ટક છે કોષ્ટક 2.3 એ તમારા માટે સંપૂર્ણ અગત્યનું છે. એક એક માર્કના પ્રશ્નો લોટ ઓફ નીકળે છે, ઢગલા બંધ ઢગલે ઢગલા નીકળે છે એમ કહેવાય ને, એના પ્રશ્નોના છે ઢગલે ઢગલા કોષ્ટકમાંથી નીકળે છે એક પછી એક છે જોતા જઈએ. સૌથી પહેલો દેશ નોર્વે, જેનો HDI 2014 માં મૂલ્ય હતું 0.944, ક્રમ હતો પહેલો. વિશ્વની અંદર જે માનવ વિકાસ આંક 188 દેશોમાં ગણાય છે એમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ પહેલો નંબર ધરાવતો દેશ કયો છે, નોર્વે. કયો છે, નોર્વે. મૂલ્ય કેટલું છે, 0.944, કેટલું છે, 0.944. સૌથી વધારે અમેરિકા કરતા પણ વધારે છે, કેટલી છે, તો કે 64,992, કેટલી છે, 64,992. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય સરેરાશ આયુષ્ય કેટલું છે, તો કે 81 વર્ષનું છે, કેટલું છે, 81 વર્ષનું છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો કેટલા છે, તો કે 17 વર્ષ સુધી માણસ ભણે છે, 17.5 વર્ષ સુધી, પરંતુ વાસ્તવમાં કેટલું ભણે છે, તો કે 12.6, કેટલું છે, 12.6. એમાંથી આપણે કઈ વસ્તુ આપણા માટે અગત્ય નથી, પણ આ બધી વસ્તુ જે આપી છે ને, 1, 2, 3, 4 અને નોર્વે દેશ 5 બાબત આપણા માટે અગત્યની છે. 5 પ્રશ્નો નીકળે, કેટલા, 5 પ્રશ્નો. માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ સૌથી વધુ અંક કયો દેશ ધરાવે છે, નોર્વે. પ્રથમ ક્રમ કોણ ધરાવે છે, નોર્વે. નોર્વે નો HDI નો ક્રમ કેટલો છે, પહેલો. તેનું HDI નું મૂલ્ય કેટલું છે, 0.944. માથાની આવક 64,992 અને અપેક્ષિત આયુષ્ય અથવા તો સરેરાશ આયુષ્ય, તો કે 81.6, કેટલું છે, 81.6. આ બધી બાબત આપણા માટે અગત્યની છે. ઓકે, તો પહેલો દેશ હતો નોર્વે, બીજો દેશ છે અમેરિકા, તેનું મૂલ્ય આપેલું છે 0.915
એનો ક્રમ છે વિશ્વની અંદર 8મો ક્રમ. કેટલામો છે? 8મો ક્રમ માનવ વિકાસ અંકની દ્રષ્ટિ 188 દેશોમાંથી. ઓકે, એની માથાદીઠ આવક કેટલી છે? તો કે 52,947 એની માથાદીઠ આવક આપી છે. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય તો કે 79.1. જો મિત્રો સૌથી વધુ મધુ દેશ છે બરાબર, અપેક્ષિત આયુષ્ય કયો છે? તો કે નોર્વે 81.6, એના કરતા વધારે કોઈનું આયુષ્ય નથી મળતું જો બરોબર. એને પછી છે 79.1, પોઈન્ટ નો અપેર હોય છે, કેટલો પોઈન્ટ નો અપેર જોવા મળતો હોય છે. ઓકે, આની અંદર 2. સમથિંગ નો 2.5 નો અપેર જોવા મળે છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 16.5 એક જ ઓછું છે, ત્યારે હકીકતમાં તો કે 12.9, પરંતુ જો અભ્યાસના વાસ્તવિક વર્ષો કેટલા છે? 12.9. નોર્વેના 12.6 અને 12.9, એનો મતલબ એમ છે કે હકીકતમાં ત્યાં એજ્યુકેટેડ લોકો વધારે છે. શું છે? એજ્યુકેટેડ લોકો શિક્ષણ વધારે પ્રાપ્ત કરે છે. નોર્વેમાં શિક્ષણ છે ઓછું પ્રાપ્ત કરનારા લોકો છે એવું આપણે સાબિત કરી શકાય છે. ઓકે, ચીનનો એચડીઆઈમાં મૂલ્ય છે 0.727, એનો ક્રમ છે 90, માથાદીઠ આવક 12,547, જન્મ સમય અપેક્ષિત સરેરાશ આયુષ્ય 75.8, અભ્યાસના અપેક્ષિત વર્ષો 13.1, ત્યારે વાસ્તવિક વર્ષો 7.5. ભારત સૌથી અગત્યનો પ્રશ્ન અને મોસ્ટ ટાઈમ ક્રિયાની અંદરથી પ્રશ્ન પૂછાય છે, કયા દેશના? તો કે ભારત. શું કામ? આપણે રહી છીએ. ઓકે, તો ભારતની અંદર ભારતનું એચડીઆઈ નું મૂલ્ય કેટલું છે? 0.609 છે. એચડીઆઈ માં ક્રમ કેટલામો છે? 130. માથાદીઠ આવક જગાઓ તમે જોઈ ગયા, માથાદીઠ આવક નો વૃદ્ધિ દર ની અંદર કેટલી છે? 5,497 રૂપિયા, રૂપિયા ને ક્ષમા ડોલર, શું હોય છે? ડોલર. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય એટલે કે સરેરાશ આયુષ્ય 68 વર્ષ. ખાસ ટીક માર્ક કરજો, કેટલા વર્ષનું છે? 68 વર્ષનું સરેરાશ આયુષ્ય છે. અભ્યાસના અપેક્ષિત વર્ષો 11.7, જ્યારે ભણે છે કેટલું? તો કે 5.4. અડધો અડધો શું થાય છે? ભણતા નથી, અથવા તો અડધો ભણીને છે છોડી દે છે. હકીકતમાં 5.4 વર્ષ જ આપણે છે લોકો ભણતા જોવા મળે છે. પણ આપણને ખાસ ધ્યાનમાં લેવું, આ બધા જે મૂલ્ય છે ને એ બધા સરેરાશ છે. ઘણા લોકો અડધી જિંદગી સુધી ભણતા હોય, તારા ટી ટી વર્ગના ગઢડા છે ત્યારે ભણતા હોય, 35 વર્ષના ત્યારે તો ભણતા હોય. અને ઘણા લોકો તો કે 10 વર્ષની ઉંમરમાં છે ભણવાનું મૂકી દે છે. તો એ શું છે? બંનેની સરેરાશ શું થઈ? તો કે એક વ્યક્તિ 10 વર્ષ સુધી ભણે છે, 10 વર્ષમાં પૂરું કરી નાખે છે, અને એક વ્યક્તિ છે 35 વર્ષ સુધી ભણે છે. તો સરેરાશ છે 20ની નીકળે છે અને 17ની નીકળે છે. તો એ શું થયું? 21ની નીકળે છે. તો એ શું થયું? તો કે સરેરાશ છે. એટલે જે 5.4 ઇશુ છે એ સરેરાશ આપે છે. શું આપી છે? સરેરાશ આપી છે. બધા દેશોની સરેરાશો જ આપેલી જોવા મળે છે. ઓકે, તો ફરી વખત જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 68.0 એટલે કે 68 વર્ષનું, અભ્યાસનો અપેક્ષિત વર્ષો છે 11.7 અને વાસ્તવિક વર્ષો છે 5.4. ભારત દેશની અંદર 68 વર્ષનું આયુષ્ય લગભગ બધા ભોગવે છે. આયુષ્ય છે કેવું છે? તો કે સરેરાશ છે. કેવું છે? તો કે સરેરાશ ગણવામાં આવે છે. માથાદીઠ આવક તો સરેરાશ જ હોય છે. 130 ક્રમ 188 દેશોમાંથી આપેલો છે. અત્યારે આપણને એક પ્રશ્ન પૂછાય છે ભારતની અંદર પૂછાય છે, અને હું તમને પૂછું છું કે વિશ્વની અંદર અત્યારે કુલ દેશોની સંખ્યા કેટલી છે? આપણે આ પ્રશ્નનો જવાબ છે ગોતવાનો છે. તો જેને મળે એમને ફોન કરશે, પણ વિશ્વની અંદર દેશોની સંખ્યા કેટલી છે બરોબર, એ આપણા માટેનો પ્રશ્ન છે જે આપણે ગોતવાનો છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એનો જવાબ આપીશ. ઓકે, હવે જોઈએ છે એના પછીનો દેશ પાકિસ્તાન, જેની અંદર એચડીઆઈ નું મૂલ્ય છે 0.538, એનો ક્રમ છે 147 નો 188 માંથી, એની માથાદીઠ આવક છે 4,866, જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 66.2, આપણી આરબાર છે એમ કહી શકાય, ખાલી 2 વર્ષ જ ઓછા છે. અભ્યાસના વર્ષો છે અપેક્ષિત વર્ષો 7.8 અને વાસ્તવિક વર્ષો છે 4.7 બરોબર. છેલ્લો દેશ આપણા માટે અગત્યનો દેશ, ત્રણ દેશો આપણા માટે અગત્યના, નોર્વે, ભારત, નાઇજીરિયા, જેમાંનો છેલ્લો દેશ કયો છે? તો કે નાઇજીરિયા. આ નાઇજીરિયા ઉપર આપણે ટીક માર્ક કરી નાખીએ, અહીંયા આપણે ટીક માર્ક કરીએ, આ બધું આપણા માટે ટીક માર્કેડ છે એટલે અગત્યનું છે.
એક માર્ક એટલે કેવું અગત્યનું. ઓકે, તો HDI નું મૂલ્ય છે 0.348, વિશ્વની અંદર 188 દેશોમાંથી એનો ક્રમ છે 188, એટલે કેટલામાં થયો છેલ્લો. પહેલો કોણ છે? મોર. છેલ્લો કોણ? નાઇજર. કોણ છે? નાઇજર. તેને આપણે નાઇજીરિયા તરીકે ઓળખીએ કે નાઇજર. માથાદીઠ આવક, એક વ્યક્તિ દીઠ આવક છે 908 રૂપિયા. જન્મ સમય અપેક્ષિત આયુષ્ય 61.4, અપેક્ષિત વ્યાજના વર્ષો 5.4 અને વાસ્તવિક વર્ષો છે 1.4. માથાદીઠ આવક, જન્મ સમય અપેક્ષિત આયુષ્ય, એ ત્રણ દેશ નું ન યાદ રહે તો કઈ નહીં, પણ ભારત નું યાદ રાખવાનું. ઓકે, આ બાબત છે ધ્યાનમાં રહેવી જોઈએ. તો કે HDR, HDR એટલે શું? તો કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. ફરી વખત, આ HDR 2015 અને આર્થિક સર્વે 2015-16 એ શું છે? તો HDR નું પૂરું નામ છે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. ફરી વખત લખવું હોય તો લખી લો, HDR નું પૂરું નામ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, HDR તરીકે ઓળખવામાં આવે છે. થઈ ગયો
વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો કયા અંકથી 50 થી લઈને 105 જો આ 49 પૂરા થઈ ગયા પછી 49 અહીંયા ન થાયલા અહીંયા 50 થી શરૂ થયું છે એટલે 50 થી લઈને 105 દેશ ના માનવ વિકાસ ના જે ક્રમ છે એ ક્રમ લેવામાં આવ્યા છે અને એનું સરેરાશ મૂલ્ય કેટલું છે સરેરાશ માનવ વિકાસ આંક તો કે 0.735 મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો તો કે 106 થી લઈને 143 સુધી 143 ખૂબ જ જાણીતો અંક 143 એનું સરેરાશ એજીઆઈ કેટલો છે તો કે 0.14 અને ચોથું જે ગ્રુપ પાડવામાં આવ્યો છે અથવા તો વિભાગ છે પાડવામાં આવ્યો છે કયો છે તો કે નીચો માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો જેની અંદર 144 થી લઈને 188 સુધી રાષ્ટ્રોનો સરેરાશ આંક છે એ લેવામાં આવ્યો છે અંતો કેટલો છે તો કે 0.493 એક ક્રમ કયા છે તો 144 થી લઈને 188 આ ક્રમ અને વર્ગ બે વસ્તુ તમને આમાંથી પૂછાય છે શું પૂછાય છે ક્રમ અને વર્ગ કયા કઈ રીતે તો કે સૌથી વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રનો ક્રમ જણાવો તો 101 થી લઈને 49 નીચો માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રો નો ક્રમ જણાવો કેટલો છે તો કે 188 થી લઈને 144 થી લઈને 188 મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રોનો ક્રમ જણાવો તો કે 106 થી લઈને 143 અને વધુ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રોનો ક્રમ જણાવો તો કે 50 થી લઈને 105 તો આવા ક્રમ છે તમને વારંવાર પૂછાતા જોવા મળે છે ઓકે તો એના આધારે કેટલીક બાબતો છે તારવામાં આવી છે શેને આધારે તો હમણાં જે કોષ્ટક જોયું કે કોષ્ટક અને આ ચાર બાબતો અને કોષ્ટકને ધ્યાનમાં રાખી કેટલીક બાબતો છે તારણ સ્વરૂપે કાઢવામાં આવી છે જેમાં પહેલું 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 144 0.944 ના મૂલ્ય સાથે નોર્વેનો ક્રમ કેટલો છે પ્રથમ કયો છે પ્રથમ જે આપણે અગાઉ ચર્ચા કરી હતી ભારતનો માનવ વિકાસ આંક 0.609 છે તેનું 188 દેશોમાંથી સ્થાન 130મું છે ભારતનો એફડીઆઈ ના વર્ગીકરણમાં મધ્યમ માનવ વિકાસ આંકના ગ્રુપમાં સમાવેશ થાય છે ભારત એફડીઆઈ ના વર્ગોમાં મધ્યમ માનવ વિકાસ આંકના ગ્રુપમાં સમાવેશ થાય કારણ કે ભારતનો ક્રમ કેટલો છે 130મું 130 ક્યાં આવે કોની વચ્ચે 106 થી લઈને 143 સુધી તો 130 ક્યાંની અંદર સમાવેશ થાય છે એનો સમાવેશ ક્યાં થઈ ગયો મધ્યમ માનવ વિકાસ આંક ધરાવતા રાષ્ટ્રોમાં ઓકે 2014માં એચડીઆઈ માં છેલ્લા ક્રમે કોણ હતું તો કે આફ્રિકાની અંદર આવેલો એક દેશ છે કયો છે નાઇજર કયો દેશ છે નાઇજર અને એનું માનવ વિકાસ આંક મૂલ્ય કેટલું છે 0.348 સાથે નાઇજર 188 દેશોમાં છેલ્લો અંક ધરાવે છે ચાર બાબતો જે આપણે કોષ્ટક તૈયાર કર્યું એ કોષ્ટકને આધારે છે તૈયાર કરવામાં આવી છે ઓકે તો આ ચાર બાબતો જે તારણ સ્વરૂપે નીકળી એ તારણ સ્વરૂપ પછી આપણે કેટલીક મહત્વની બાબતો જોવાની છે કેટલીક મહત્વની બાબતો એટલે કઈ કઈ તો એક પછી એક આપણે જોતા જઈએ જેની અંદર મહત્વની એટલે ફાયદાકારક પણ કહેવાય બરોબર ઓકે મહત્વની બાબત છ બાબતો આપી છે એની પછી એની મર્યાદા આપી છે બરોબર અને એની પછી કેટલીક બાબતો જે ઉમેરો કરવામાં આવી છે માપવામાં આવી છે એ પણ આની અંદર ધ્યાનમાં લેશું ઓકે સૌથી પહેલા જોઈએ છીએ માનવ વિકાસ આંકનું મહત્વ શું મહત્વ રહેલું છે તો કે આર્થિક વિકાસના એચડીઆઈ ના માપદંડમાં માત્ર આર્થિક નહીં સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો પણ સમાવેશ કર્યો છે તેથી તે પરિપૂર્ણ છે આપણને ખબર છે માનવ વિકાસ આંક છે એની અંદર તો કે આર્થિક બાબતને ધ્યાનમાં લેવામાં આવી નથી પરંતુ એચડીઆઈ ની અંદર શું થયું તો કે સામાજિક બાબત તો લેવામાં આવી છે સાથે સાથે આર્થિક બાબત પણ ધ્યાનમાં લેવાની છે એટલે બિન આર્થિક ની સાથે આર્થિક બાબત ધ્યાનમાં લેવાની છે એટલે આ કેવું છે તો કે પરિપૂર્ણ છે સૌથી સારામાં સારો અંક છે ગણવામાં આવે છે અને સામાજિક અને આર્થિક બંને એટલે કઈ છે તો કે શિક્ષણ અને આરોગ્ય આરોગ્ય છે સામાજિક બાબત છે શિક્ષણ એ સામાજિક બાબત છે બરોબર અને આરોગ્ય કેવી છે તો કે આર્થિક બાબત છે પૈસા વગર કોઈ વ્યક્તિને છે એ આરોગ્ય પ્રાપ્ત થતું નથી ભલે 5 રૂપિયા તો 5 રૂપિયા કેસ કઢાવવાના લે પણ મફત કોઈને પ્રાપ્ત થતું નથી એના માટે શું કરવું પડે તો કે પૈસા છે ચૂકવવા પડે છે ઉદાહરણ તરીકે તમે સ્વચ્છ પાણી પીવાનું મેળવો છો તો એના માટે તો પૈસાની ચૂકવણી કરો છો એ પણ એક આરોગ્યનો ભાગ છે સ્વચ્છ પાણી પીશો તમારું આરોગ્ય વધશે સુધરશે તો એ શું છે આરોગ્યનો એક ભાગ છે ઓકે
તો સામાજિક અને આર્થિક બાબત છે પણ લેવામાં આવી છે અને એ લીધી છે એટલે આ કેવો છે તો કે પરિપૂર્ણ છે. કેવો છે? પરિપૂર્ણ છે. તમને એક માર્ક માં પૂછાય કે માનવ વિકાસ આંક શા માટે પરિપૂર્ણ છે તો કે સામાજિક અને આર્થિક બાબત એટલે કે શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડોનો પણ સમાવેશ કર્યો છે માટે તે કેવો છે? પરિપૂર્ણ છે. એક માર્ક નો પ્રશ્ન. એચડીઆઈ આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. આ બાબતો મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો. આ બાબત ખૂબ સમજવા જેવી છે. સામાન્ય રીતે લોકોનું જીવન ધોરણ ઊંચું આવે એ જ શું છે તો કે આર્થિક વિકાસ કહેવાય. એટલે આર્થિક વિકાસ છે એક પ્રકારનું સાધન છે એના દ્વારા એટલે આર્થિક વિકાસ દ્વારા માનવીનું શું થાય છે? કલ્યાણ થાય છે. એટલે ઉદ્દેશ શું કરવાનો છે? ઉદ્દેશ શું લેવાનો છે તો કે માનવીનું કલ્યાણ. જો માનવીનું કલ્યાણ થશે તો આર્થિક વિકાસ થશે. એટલે ઉદ્દેશ શું છે તો કે માનવ વિકાસ અને આર્થિક વિકાસ શું છે તો કે એક પ્રકારનું સાધન છે કે આપણે આર્થિક વિકાસ સાધશું તો આપણે માનવ કલ્યાણ ત્યાં છે ત્યાં સુધી આપણે પહોંચી શકવાના છીએ. એટલે માનવ કલ્યાણ સુધી માનવ કલ્યાણ થાય ત્યાં સુધી પહોંચવું હોય તો આર્થિક વિકાસ દ્વારા આપણે ત્યાં સુધી પહોંચી શકીએ છીએ. ઓકે, એના પછી ત્રીજી બાબત સાચી પ્રગતિ બરાબર. ખાસ મિત્રો એક માર્ક ની અંદર છે પૂછાય છે એમસીક્યુ ની અંદર સાચી પ્રગતિ બરાબર ખાલી જગ્યા. ચાર ઓપ્શન આપેલા હોય એમાંનો એક ઓપ્શન આવો હોય જે તમને ટિક માર્ક કરેલો ત્રીજા નંબર નો અંક દેખાય છે. કયો? તો કે આર્થિક પ્રગતિ વત્તા સામાજિક પ્રગતિ. પૈસાની દ્રષ્ટિએ વ્યક્તિ ઉપર આવે, સમાજની દ્રષ્ટિએ વ્યક્તિ ઉપર આવે તો શું કહેવાય? તો કે તે સાચી પ્રગતિ છે. શું કહેવાય? સાચી પ્રગતિ છે. ઓકે, તો એના પછી ચોથો મુદ્દો આપેલો છે કે એચડીઆઈ વિધેયાત્મક છે. વિધેયાત્મક એટલે શું? તો કે હકારાત્મક છે. કેવું છે? હકારાત્મક છે. કે આ બાબત વધી એને કારણે આવી બાબતો વધી એ પ્રકારનું કેવું છે? હકારાત્મક વધી. એચડીઆઈ વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરે છે. જો એચડીઆઈ વધે તો શિક્ષણ આરોગ્ય શું થયા? સુધરે એમ ગણવામાં આવે છે. એટલે એચડીઆઈ કેવો છે? તો કે વિધેયાત્મક છે. વિધેયાત્મક એટલે શું થાય? તો કે હકારાત્મક છે. બરાબર, તો એચડીઆઈ વધે છે એને કારણે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધે છે જે હકારાત્મક છે. સારી બાબત છે. એના પછી પાંચમો છે એચડીઆઈ વિકાસમાં દેશોને ક્યાં વિકાસની શક્યતા વધારે છે, ક્યાં સરકારે વધારે કામ કરવું છે તેનો ખ્યાલ આવે છે. આપણને ખબર છે કે એચડીઆઈ ની ત્રણ બાબતોનો સમાવેશ થાય જે અગાઉ આપણે જોઈ જ્ઞાન, સારું જીવન ધોરણ અને અપેક્ષિત આયુષ્ય. આ ત્રણ બાબતોને આધારે સરકારને એમ થાય કે મારે કોના ઉપર વધારે પ્રયત્ન કરવો છે તો એના ઉપર સરકાર વધારે પ્રયત્ન છે એ કરી શકે છે. જેમ કે ડ્રેનેજની સુવિધા નથી તો કે સારા જીવન ધોરણ ઉપર ધ્યાન આપે છે. શિક્ષણ નથી તો કે શિક્ષણ ઉપર ધ્યાન આપે છે. લોકો છે વહેલા મૃત્યુ પામે છે અથવા જલ્દી મૃત્યુ પામે છે એટલે એનું જીવન છે લાંબુ જોવા મળતું નથી તો કે અપેક્ષિત આયુષ્ય ઉપર ધ્યાન આપે છે. એટલે સરકારે કયા પ્રકારના કાર્ય ઉપર વધારે કામ કરી શકે અથવા તો કરવું જોઈએ એનો ખ્યાલ તો કે માનવ વિકાસ અંગને આધારે છે જોવા મળે છે. એટલે સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે. કયા કામ ઉપર વધારે ધ્યાન આપવાનું, કયા કામ ઉપર ઓછું ધ્યાન આપવાનું છે તો તેના અંગે છે ખ્યાલ આવતો હોય છે. એના પછી છઠ્ઠો મુદ્દો એચડીઆઈ વધારે પ્રગતિશીલ છે. પ્રગતિશીલ એટલે શું? તો કે વધારે છે આગળ પડતો છે. આગળ પડતો શા માટે? તો કે એચડીઆઈ ની અંદર સામાજિક બાબત અને આર્થિક બાબત બંને બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા માટે શું છે? તો કે એચડીઆઈ છે વધારે પ્રગતિશીલ ગણવામાં આવે છે. તો આવું છે પ્રકારનું તો કે વધારે પ્રગતિશીલ ગણાય છે. તો એ બાબત આપણે છે એ નોંધી લઈએ, લખી લઈએ. ઓકે, વિડીયો પોઝ કરીને આ માનવ વિકાસ અંકનું મહત્વ છે તમે લોકો લખી લો. ઓકે, હવે એના પછી આપણે માનવ વિકાસ અંકની કેટલીક મર્યાદાઓ જોવાની છે. સ્વાભાવિક છે જે અંક આપણે રજૂ થયો છે એની પણ કેટલીક મર્યાદા તો હોય ને. જેમ તો કે રાષ્ટ્રીય આવકના વિકાસની મર્યાદા છે, માથાદીઠ આવકના વૃદ્ધિ દરની મર્યાદાઓ છે, જીવનના ભૌતિક ગુણવત્તાના અંકની મર્યાદા છે એની જેમ આની અંદર પણ કેટલીક મર્યાદાઓ રહેલી છે. પણ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર જે બહુ હાઈ લેવલની મર્યાદાઓ નથી. માનવ વિકાસ અંકના અહેવાલની જેમ સોરી જીવનની ભૌતિક ગુણવત્તાના
ગામ છે એ શું કરે તો કે મર્યાદાઓ કઈ ગોઠવે છે એની જેમ તો ત્રણ મર્યાદાઓ રહેલી છે જેમાં પહેલું એચડીઆઈ માં ત્રણ જ બાબતો સામાજિક નિર્દેશક સમાવેશ કરવામાં આવ્યો છે જે ઓછો છે બીજા સામાજિક નિર્દેશકોનો પણ સમાવેશ કરવો જોઈતો હતો ફક્ત કેટલા છે ત્રણ જ નિર્દેશકો છે બાકીના તો કે બાકીનાનો સમાવેશ નથી તો એવું ચાલ્યું એ નહીં એટલે વધારે નિર્દેશકોનો પણ સમાવેશ કરવો જોઈતો હતો આ પહેલી મર્યાદા છે બીજું એચડીઆઈ માં ત્રણેય પરિબળોને સરખું મહત્વ આપવામાં આવ્યું છે ખરેખર ત્રણેયનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્વ છે ત્રણેયનું મહત્વ કેવું છે સરખું છે ગમે એ હોય સરેરાશ લેવામાં આવે છે ને બરોબર માનવ વિકાસ આંક એચડીઆઈ ની અંદર શું છે તો કે સરેરાશ લેવામાં આવે છે તો ત્રણેયનું સરખું મહત્વ આપવામાં આવ્યું છે તો એ હકીકતમાં સરખું હોવું જોઈએ એ દેશમાં શિક્ષણ એટલું જ છે દેશમાં માનવ સારું જીવન ધોરણ એટલું જ છે આરોગ્ય ની સેવાઓ પણ એટલી છે કે અપેક્ષિત આયુષ્ય પણ શું છે તો કેટલું છે તો હકીકતમાં એવું હોવું જોઈએ અલગ અલગ પરિસ્થિતિની અંદર અલગ અલગ પ્રકારનું મહત્વ છે હોવું જોઈએ જે અયોગ્ય ગણવામાં આવે છે અને ત્રીજી બાબત આપવામાં આવી છે કે માનવ વિકાસ આમ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી એ ફક્ત સાપેક્ષ સ્થિતિ અથવા તો પ્રગતિ જ દર્શાવે છે કે અન્ય દેશોની તુલનાએ ક્યાં સ્થાને છે તે જ દર્શાવે છે નિરપેક્ષ પરિસ્થિતિ દર્શાવતું નથી ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય આવક છે તેની તુલના તમે બીજા દેશ સાથે કરી શકો પણ એવું નથી થતું કે રાષ્ટ્રીય આવક છે નિરપેક્ષ પરિસ્થિતિ સાપેક્ષ પરિસ્થિતિ દર્શાવે છે એ સાથે નિરપેક્ષતા પણ દર્શાવે છે જેમ કે માથાદીઠ આવક છે તો રાષ્ટ્રીય આવક ઓછો ફાળો છે ગરીબીમાં ભાગે આવે છે વધુ ફાળો તો કે ધનિકોના ભાગે આવે છે તો એ નિરપેક્ષ પરિસ્થિતિ પણ કહેવાય એની જેમ આ નિરપેક્ષ પરિસ્થિતિ દર્શાવી શકતું નથી એ ફક્ત કઈ છે કે સાપેક્ષ પરિસ્થિતિ જ દર્શાવે ઓકે તો નિરપેક્ષ પરિસ્થિતિ આ બીજા કેટલાક ચાર બાબતો પણ તમે એડ કરી શકો નિરપેક્ષના ઉદાહરણ છે તો એક પછી એક જોઈએ છીએ આ ઉપરાંત કેટલીક બાબતો પણ એની અંદર છે માપવામાં અથવા તો ધ્યાને લેવામાં આવે છે જેની અંદર પહેલું છે જીડીઆઈ નું પૂર્ણ નામ શું છે તો કે જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પરીક્ષાની અંદર તમને પૂરું નામ જણાવો એવું પૂછાય છે જેનું શુદ્ધ ગુજરાતી નામ છે જાતીય સમાયોજક આંક બરોબર ચાલો બીજું છે ટીએઆઈ કાય કાયની બરોબર કાયનું પૂરું નામ શું છે તો કે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ શું છે ટેકનોલોજીકલ અચીવમેન્ટ ઇન્ડેક્સ જેને કહેવાય છે ટેકનોલોજીની સિદ્ધિ આંક શું કહેવાય છે ટેકનોલોજીની સિદ્ધિનો આંક બરોબર ઓલા જેવું છે ને કે ઓટોમેટિકલી એનું પૂરું નામ શું છે તો ઓટોમેટિકલી તો કે ઓટોમેટિકલી એવું થઈ જાય એવું નહીં કરવાનું બરોબર ત્રીજું છે એચપીઆઈ એચપીઆઈ એટલે હરણપદુડો નહીં એચપીઆઈ નું પૂરું નામ શું છે તો કે હ્યુમન પ્રોવર્ટી ઇન્ડેક્સ જેને કહેવામાં આવે છે માનવ ગરીબી આંક બરોબર ઇન્ડેક્સ એટલે આંક ગરીબી એટલે પ્રોવર્ટી અને માનવ એટલે હ્યુમન ઓકે એના પછી છે એચસીઆઈ એચસીઆઈ નું પૂરું નામ જણાવો હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આ કન્ઝ્યુમર એટલે શું થાય તો કે વપરાશ આ ચાર બાબતોનો પણ સમાવેશ એ માનવ વિકાસ આંકની અંદર કરવામાં આવ્યો છે તો આપણે હમણાં વાત થઈ હતી ને કે ત્રણ કરતા વધારે નિર્દેશકો પણ ધ્યાનમાં લેવા જોઈએ તો કયા તો કે આ વધારાના છે સાથે એમ કીધું છે હમણાં છેલ્લા મર્યાદાની અંદર કે ફક્ત સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે બરોબર નિરપેક્ષ સ્થિતિ દર્શાવી શકતો નથી તો આ કેટલીક નિરપેક્ષ સ્થિતિ પણ આપી છે એ પણ આપણે ધ્યાનમાં લેવી જોઈએ ઓકે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને તમે આ રજૂઆત નાખ્યો હશે તો આજના દિવસે આપણે માનવ વિકાસ આંક છે પૂર્ણ કરીએ છીએ અને યુનિટ પણ અહીં પૂર્ણ થાય છે માનવ વિકાસ એટલે શું માનવ વિકાસ આંકની એમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે માનવ વિકાસ આંક કોની વચ્ચે ગણવામાં આવે છે એનું મહત્વ શું રહેલું છે કેટલાક દેશો સાથે માનવ વિકાસ આંક છે આપણે જોયો અલગ અલગ દેશોનો માનવ વિકાસનો આંક એની સ્થિતિ એની માથાદીઠ આવક શું હતી ટેબલ છે આપણે જોયું હતું માનવ વિકાસ આંકની મર્યાદા શું રહેલી છે અને માનવ વિકાસ આંકની અંદર બીજી કેટલીક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એ બાબતો આપણે જોઈ તો આ માનવ વિકાસ આંક તમારે લેશનની અંદર લાવવાનું છે હવે પછીના લેક્ચરની અંદર આપણે નવું યુનિટ શરૂ કરશું આ યુનિટ આપણે અહીં પૂર્ણ થાય છે નેક્સ્ટ લેક્ચરમાં નવા યુનિટ સાથે આપણે મળવાના છીએ ત્યાં સુધી ઘરે રહો સ્વસ્થ રહો આભાર